हेलो, वेलकम टू कृष्णा एकेडमी। स्टैंडर्ड 10 ब्लैक बुक सप्लीमेंटरी रीडर चैप्टर नंबर 8 क्यूटी। क्यूटी अहीं छे, नीचेना चित्र में देखाय प्रमाणे एक यंत्र मानव छे अने सामे एक खुर्शी में बैठेल एक मानव छे। तो अहीं यंत्र मानव एटले रोबोट अने मानस वच्चेनो जो वाचित छे अथवा तो संवाद छे ते अहीं आ पाठ में रजू करवामां आव्यो छे। तो आ पाठ में देखाया प्रमाणे तो मणस है ने पृथ्वी विषय समझावे छे, पण क्यूटी अंत मानतो नथी, मणसनी वात में मानतो नथी। तो मणसे क्यू बराबर क्यूटी ना खभा पर हाथ मुकेलो छे। तो हवे आ पाठनुं आपणे ट्रांसलेशन जोशुं गुजराती में। लेट स्टार्ट। क्यूटी वन नोन एज क्यूटी वॉज डिफरंट। क्यूटी वन नोन एटले जाणीतो हतो, क्यूटी तरीके जाणीतो हतो, ए डिफरंट एटले केवो हतो, जुदो हतो। टूंक में क्यूटी छे, क्यूटी वन छे, क्यूटी तरीके जाणीतो हतो ते केवो, डिफरंट एटले जुदो हतो। तो अर्थमेन एटले मणस, पृथ्वीनो मणस। अर्थमेन पुट हिज हेन्ड ओन क्यूटी शोल्डर। तो मणसे पुट एले मूक्यो तेनो हाथ क्यूटीना शोल्डर एले खभा पर मूक्यो। मणसे क्यूटीना खभा पर पोतानो हाथ मूक्यो तो एने हाथ मूक्यो तेने ई रोबोट केवो लाग्यो? तो मेटल वॉज कोल्ड। तो ई रोबोट छे धातुमांथी बनेलो हतो, तेनी मेटल धातु केवी हती? कोल्ड एले ઠંડી હતી, અને ટચ એટલે અડકવામાં કેવી હતી? હાર્ડ એટલે સખત હતી। તો ઈ ધાતુ હતી રોબોટની તો ઠંડી હતી, ને ટચ એટલે અડકવામાં કેવી હતી? સખત હતી। તો હી સેડ, ઈ એટલે કોણ? માણસે કહ્યું ક્યુટીને, આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ। તો માણસે ક્યુટીને કહ્યું કે હું તને કંઈક સમજાવીશ, સમથિંગ એટલે કંઈક, એક્સપ્લેન એટલે સમજાવીશ। યુ આર ધ ફર્સ્ટ રોબોટ હુ હેડ આસ્ક્ડ ધ હુ એમ આઈ। તો યુ એટલે માણસ કહે છે ક્યુટીને કે યુ આર ધ ફર્સ્ટ રોબોટ, તું પહેલો રોબોટ છો, હું એટલે જેણે પૂછ્યું છે હુ એમ આઈ, હું કોણ છું, બરાબર, હુ એમ આઈ, હું કોણ છું, કે તું એવો પહેલો રોબોટ છો કે જેણે મને પૂછ્યું કે હું કોણ છું। તો આ એટલે કોણ? માણસ। આઈ હોપ યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ। તો આ એટલે માણસ કહે છે રોબોટને કે મને હોપ એટલે એવી આશા છે કે તારી સ્પેશિયલ એટલે ખાસ બુદ્ધિ, ઇન્ટેલિજન્સ ખાસ બુદ્ધિ વિલ હેલ્પ એટલે તને મદદ કરશે આ વાતને અન્ડરસ્ટેન્ડ એટલે વાતને સમજવામાં મદદ કરશે। તો મને એવી આશા છે કે તારી ખાસ બુદ્ધિ બરાબર તને હેલ્પ એટલે મદદ કરશે આ વાતને અન્ડરસ્ટેન્ડ સમજવામાં મદદ કરશે। તો અર્થમેન ઓપન્ડ એ સ્પેર વિન્ડો લુકિંગ ઇન ટુ સ્પેસ। તો અર્થમેન આપણે ચિત્રમાં દેખાયા પ્રમાણે દેખાડ્યા પ્રમાણે અર્થમેન એટલે માણસે છે ને એક વિન્ડો એટલે બારી ખોલી, તો એમાં શું દેખાણું? બારી ખોલી માણસે, તો લુકિંગ એટલે દેખાણું, સીધું સ્પેશિયલ આકાશ દેખાણું। તો માણસે સ્પેર વિન્ડો એટલે કે બારી ખોલી, ઓપન્ડ એટલે ખોલી, તો એમાં સીધું આપણે શું દેખાય છે? આકાશ દેખાય છે, સ્પેસ દેખાય છે। તો સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ શોડ ડીપ બ્લેક સ્પેસ સ્ટડેડ વિથ સ્ટાર્સ। તો બારી ખોલી તો એમાં સીધું સ્પેશિયલ આકાશ દેખાણું, તો એમાં તેમાં સ્ટ્રોંગ એટલે મજબૂત ક્લિયર ગ્લાસ સોડ, ક્લિયર એટલે બરાબર ચોખ્ખા કાચમાંથી, સોડ એટલે આપણે શું દેખાયું? સ્ટ્રોંગ એટલે મજબૂત, ચોખ્ખા ગ્લાસ એટલે કાચમાંથી, સોડ એટલે શું દેખાણું? એક ડીપ બ્લેક સ્પેસ, ડીપ એટલે ગહન, ઊંડું, કાળું સ્પેશિયલ અવકાશ દેખાણું, કે સ્ટડેડ એટલે બરાબર છવાયેલું છે, ઘેરાયેલું છે, વિથ સ્ટાર્સ એટલે તારાથી ઘેરાયેલું છે, જે મિત્ર આપણે આગળના ચિત્રમાં દેખાય છે કે તમને આ તારા દેખાય છે બરાબર, સ્ટડેડ વિથ સ્ટાર્સ એટલે તારાથી છવાયેલું આકાશ દેખાણું। તો સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ, તો મજબૂત ચોખ્ખા ગ્લાસ એટલે કાચમાંથી, સોડેલ શું દેખાણું? બ્લેક એટલે કાળું, સ્પેસ એટલે આકાશ, ડીપ એટલે ગહન, ઊંડું આકાશ દેખાણું, સ્ટડેડ એટલે જડેલું હતું, છવાયેલું હતું, વિથ સ્ટાર્સ એટલે તારાથી છવાયેલું હતું, બરાબર, ડુ યુ થિંક? તો હવે માણસ પૂછે છે ક્યુટીને, બરાબર, આસ્ક્ડ ધ અર્થમેન, પૃથ્વીનો માણસ કોને પૂછે છે? ક્યુટીને પૂછે કે ડુ યુ થિંક, બરાબર, તું શું વિચારે છે? વોટ ઇઝ ધેટ? તો તારા વિચાર પ્રમાણે આ દેખાય છે તને આકાશની બારીમાંથી, શું છે? વોટ ઇઝ ધેટ? તો વોટ ઇઝ ધેટ શું છે? ડુ યુ થિંક એટલે તારા વિચાર પ્રમાણે, માણસે ક્યુટીને કીધું કે તારા વિચાર પ્રમાણે વોટ ઇઝ ધેટ, આ તને દેખાય છે કાચની બારીમાંથી, તે શું છે? તો રિપ્લાઇડ ક્યુટી, ક્યુટીએ જવાબ દીધો, એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ, એક્ઝેક્ટલી બરાબર એ જે દેખાય છે, એક્ઝેક્ટલી બરાબર એ જ કે જે તે લુક્સ એટલે દેખાય છે, કે બસ દેખાય છે તે છે એ બ્લેક, આગળ બોલે છે ક્યુટી, એ બ્લેક મટીરિયલ જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ એન્ડ ધેર આર લોટ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ। તો ક્યુટીએ પછી કીધું કે જે દેખાય છે તે છે એ બ્લેક મટીરિયલ, એક કાળો પદાર્થ, જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ એટલે કાચની પેલે પાર, બિયોન્ડ એટલે પેલે પાર, કાચની પેલે પાર એક કાળો પદાર્થ દેખાય છે, અને ધેર આર લોટ ઓફ બ્રાઇટ, અને અહીંયા બીજા શું છે એમાં, લોટ ઓફ એટલે ઘણા બધા ચમકતા, બ્લિંકિંગ એટલે ટમટમતા, બ્લિંકિંગ અથવા તો ટ્વિંકલિંગ એટલે ટમટમતા, ડોટલ ટપકા સિવાય બીજું કંઈ દેખાતું નથી। ક્યુટીએ શું કીધું કે બિયોન્ડ ધ ગ્લાસ એટલે કાચની પેલે પાર એક કાળો પદાર્થ દેખાય છે, અને લોટ ઓફ એટલે ઘણા બધા બ્લિંકિંગ એટલે ટમટમતા, ડોટલ ટપકા દેખાય છે, એના સિવાય કંઈ દેખાતું નથી, એવું ક્યુટીએ કીધું।
Now listen carefully. The blackness you see is emptiness. હવે માણસ ક્યુટીને કહેશે, Now listen carefully. હવે તો માણસ કહે છે ક્યુટીને, હવે તું ધ્યાનપૂર્વક, કેરફુલી એટલે ધ્યાનપૂર્વક સાંભળ. તો બ્લેકનેસ યુ સી ઇઝ એમ્પ્ટીનેસ. તો માણસ કહે છે ક્યુટીને કે બ્લેકનેસ એટલે કાળાશ, તો અંધારું. બ્લેકનેસ એટલે કાળાશ અથવા અંધારું. તો યુ સી એટલે તું જો છો અબારીમાંથી, એ શું છે? એમ્પ્ટીનેસ એટલે શું થશે? ખાલીપણું, અવકાશ છે. શું છે? એમ્પ્ટીનેસ એટલે ખાલીપણું અથવા તો અવકાશ છે. તને ટૂંકમાં બારીમાંથી ખાલીપણું દેખાય છે તે શું છે? એમ્પ્ટીનેસ એટલે શું છે? અવકાશ છે. વાસ્ટ એન્ડલેસ એમ્પ્ટીનેસ, વાસ્ટ એટલે વિશાળ, એન્ડલેસ એટલે અનંત, અવકાશ છે. પ્રભ વાસ્ટ એટલે વિશાળ અને એન્ડલેસ એટલે અનંત, એમ્પ્ટીનેસ એટલે અવકાશ છે. તો વિશાળ અનંત અવકાશ છે. તો લિટલ ગ્લિમિંગ ડોટ્સ આર યુઝ માસિસ ઓફ એનર્જી ફિલ વોટર મેટર. તો લિટલ ગ્લિમિંગ, લિટલ એટલે નાનકડા ચમકતા, નાનકડા ગ્લિમિંગ એટલે ચમકતા, ડોટ્સ એટલે ટપકા તને દેખાય છે. એ યુઝ માસેસ બરાબર ઓફ એનર્જી ફિલ્ડ મેટર, તો ઉર્જાથી ભરેલા, બરાબર ઉર્જાથી ભરેલા શું છે? બરાબર મોટા પદાર્થો છે. શું છે? તો લિટલ ગ્લિમિંગ, લિટલ નાનકડા ચમકતા, ડોટ્સ એટલે પદાર્થો છે એટલે ટપકા છે, નાના ચમકતા ડોટ્સ એટલે ચપકા છે. એનર્જી એટલે ઉર્જાથી ફિલ્ડ એટલે ભરેલા બરાબર. યુઝ એટલે કે મોટા, કેવા છે? મોટા પદાર્થો છે. વી કોલ ધેમ સ્ટાર્સ. તો વી એટલે અમે, એટલે કે પૃથ્વીનો માણસ ક્યુટીને કહે છે કે અમે તેને શું કહીએ છીએ? તો આ ઉર્જાથી ભરેલા જે પદાર્થો છે તો અમે તેને શું કહીએ છીએ? સ્ટાર્સ એટલે તારાઓ કહીએ છીએ. વી કોલ ધેમ સ્ટાર્સ, અમે તેને તારાઓ કહીએ છીએ. સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર્સ ઇન ડાયામીટર, ડાયામીટર એટલે વ્યાસ. સમ ઓફ ધેમ આર એટલે કેટલાક કે તારાઓ, સમ ઓફ ધેમ એટલે કેટલાક તારાઓ, એમાંથી મિલિયન્સ એટલે લાખો, બરાબર લાખો કિલોમીટર છે એની ડાયામીટર એટલે વ્યાસ. તો કેટલાક તારાઓ છે તેનો વ્યાસ કેવો છે? લાખો કિલોમીટર છે. વ્યાસ એટલે ગોળાકાર એક છેડેથી બીજા છેડે માપીએ તેને બરાબર વ્યાસ કહેવાય, ડાયામીટર કહેવાય. તેમાંથી કેટલાક તારાઓનો વ્યાસ કેવો છે? લાખો, મિલિયન્સ ઓફ કિલોમીટર, લાખો કિલોમીટર છે. ધીસ સ્પેસ સ્ટેશન વેર વી આર નાવ ઇઝ ઓનલી 1 કિલોમીટર ઇન ડાયામીટર. તો માણસ ક્યુટીને કહે છે કે આ સ્પેસ સ્ટેશનમાં જે અત્યારે આપણે છીએ, વેર વી આર નાવ, સ્પેસ સ્ટેશન કે જ્યાં અત્યારે આપણે છીએ, એ ઓનલી 1 એટલે માત્ર 1 જ કિલોમીટર ડાયામીટર ધરાવે છે, એટલે કે માત્ર 1 જ કિલોમીટર એનો વ્યાસ છે. તારાઓ તો આપણે કહ્યા પ્રમાણે આગળ છે, એના વ્યાસ કેવો છે? લાખો કિલોમીટરનો વ્યાસ છે. આપણે જે અત્યારે સ્પેસ સ્ટેશનમાં છીએ તેનો ડાયામીટર વ્યાસ કેટલો છે? માત્ર 1 જ કિલોમીટર છે. તો ડોટ સીમ ટાઇની બીકોઝ ધે આર સો ફાર ઓફ. તો તને અહીંથી ડોટ એટલે ટપકા દેખાય છે, સીમ એટલે દેખાય છે, ટાઇની એટલે નાના નાના દેખાય છે, ડોટ્સ એટલે ટપકા, તને કેવા દેખાય છે? સીમ એટલે લાગે છે, ટાઇની એટલે નાનકડા દેખાય છે. બીકોઝ કારણ કે ધે આર સો ફાર ઓફ, કારણ કે આ ટપકાઓ છે એ ખૂબ જ દૂર છે. સો ફાર ઓફ એટલે ખૂબ જ ટપકાઓ દૂર છે, એટલે તને ડોટ કેવા દેખાય છે? ટાઇની એટલે નાના દેખાય છે. એવું પૃથ્વીના માણસ ક્યુટુને સમજાવે છે. સમ ઓફ ધીસ ડોટ્સ આર નોટ સ્ટાર્સ. તો માણસ કહે છે ક્યુટીને કે સમ ઓફ ધીસ ડોટ્સ, આમાંથી કેટલાક ટપકાઓ છે એ નોટ સ્ટાર એટલે તારાઓ નથી. આમાંથી કેટલાક ટપકાઓ શું નથી? તારાઓ નથી. બટ ધે આર પ્લાનેટ્સ, પણ તેઓ ગ્રહો છે. આમાંથી કેટલાક ટપકાઓ ડોટ્સ છે એ તારાઓ નથી, પણ શું છે? બટ ધે આર પ્લાનેટ્સ એટલે ગ્રહો છે. વર્ડ્સ ધેટ હ્યુમન બિંગ લીવ ઇન, લીવ ઓન. તો દુનિયા કે જેમાં માણસ જાત લીવ ઓન રહે છે. દુનિયા, વર્ડ્સ એટલે દુનિયા કે જેમાં માણસ લીવ બિંગ, બરાબર હ્યુમન બિંગ એટલે શું થશે? માણસ જાત લીવ એટલે રહે છે. The one you see in the bottom right hand corner of the window is our own planet. The one you see, જો ચિત્રમાં દેખાડ્યા પ્રમાણે તને એક યુ સી તું જો છો, બોટમ એટલે છેડે નીચે, રાઈટ એટલે જમણી બાજુના કોર્નર ખૂણામાં, વિન્ડો એટલે બારીની, આ બારીની તને બરાબર રાઈટ હેન્ડ કોર્નર એટલે જમણા ખૂણામાં, બોટમ એટલે નીચે, બરાબર નીચે તને એક દેખાય છે, બરાબર ઇઝ એક ગોળ ટપકું દેખાય છે, એ આપણી શું છે? અવર ઓપન પ્લાનેટ, આપણો પૃથ્વી ગ્રહ જ છે, અમારો ગ્રહ છે, એટલે આપણો પૃથ્વી ગ્રહ છે. ગુડ ઓલ્ડ અર્થ. તો આ પૃથ્વી છે આપણો, બરાબર કેવો છે? ગુડ એટલે બરાબર સારો, જૂનો, બરાબર સારો જૂનો ગ્રહ છે. આ પૃથ્વી કેવો છે? જૂનો ગ્રહ છે. મોર દેન 6 બિલિયન 100 કરોડ હ્યુમન બિંગ લીવ ધેર ક્યુટી. તો માણસ ક્યુટીને કહે છે કે આ પૃથ્વી છે જેમાં આપણે રહીએ છીએ એમાં મોર દેન 6 બિલિયન એટલે કે 6 બિલિયન કરતાં ઉપર, એટલે કે 100 કરોડથી વધારે લોકો, હ્યુમન બિંગ એટલે લોકો, લીવ ધેર ત્યાં રહીએ છે કે આ ક્યુટી. તો ક્યુટીને કહે છે માણસ કે આ પૃથ્વી ઉપર મેં તને કીધું કે આ ખૂણામાં આપણે જમણી, બરાબર જમણી બાજુ છે, નીચે ખૂણામાં જે પૃથ્વી આવેલી છે, આપણો પ્લાનેટ એટલે પૃથ્વી ગ્રહ છે, તો જૂનો ઓલ્ડ એટલે જૂનો ગ્રહ છે, તેમાં 6 બિલિયનથી વધારે એટલે કે 100 કરોડથી વધારે હ્યુમન એટલે કે માણસ જાત લીવ એટલે રહે છે ક્યુટી. એવું માણસે
ક્યુટીને કહ્યું. ધ રેડ લાઇટ ઓફ ક્યુટીઝ ઇલેક્ટ્રોનિક આઈસ લુકડ એટ ધ અર્થમેન. તો આ ક્યુટીની ઇલેક્ટ્રોનિક આંખ હતી એ બરાબર લાલ લાઇટવાળી, ક્યુટીની ઇલેક્ટ્રોનિક આંખો કેવી હતી? લાલ લાઇટવાળી હતી. એ લાલ લાઇટવાળી ઇલેક્ટ્રોનિક આંખે કોની સામે જોયું? પૃથ્વીના માણસ સામે જોયું. ટૂંકમાં ક્યુટી યંત્ર માનવ હતો, તેને લાલ આંખો હતી, ઇલેક્ટ્રોનિક આંખો કેવી હતી? લાલ હતી. તો તેણે બરાબર માણસ તરફ જોયું. ડુ યુ સેડ ક્યુટી સ્લોલી. તો ક્યુટીએ જોઈને ધીરેથી કહ્યું, ક્યુટીએ માણસ તરફ જોઈને કહ્યું ડુ યુ થિંક આઈ વિલ બિલીવ એની સચ ઇમેજિનરી ટેલ એઝ યુ હેવ જસ્ટ ટોલ્ડ મી. તો ક્યુટીએ માણસને શું કહ્યું? ક્યુટીએ માણસને કહ્યું સ્લોલી, એટલે ધીરેથી કહ્યું, સ્લોલી એટલે ધીરેથી કહ્યું કે ડુ યુ થિંક, તું એવું વિચારે છે કે આઈ વિલ બિલીવ, તો હું માનું એની સચ ઇમેજિનરી, એની એટલે એવી કોઈ સચ, એટલે આવી ઇમેજિનરી એટલે કાલ્પનિક ટેલ એટલે વાતમાં માનું, એઝ યુ હેવ જસ્ટ ટોલ્ડ મી, જે તે મને હમણાં જ ટોલ્ડ એટલે કહ્યું છે. ટૂંકમાં ક્યુટી શું કહે છે? બરાબર માણસને કહે છે કે ડુ યુ થિંક, તું એવું વિચારે છે કે હું તારી વાતમાં બિલીવ એટલે માનું, એવી ઇમેજિનરી એટલે કેવી કાલ્પનિક તારી વાતમાં હું માનું, ટેલ એટલે વાત, તારી ઇમેજિનરી કાલ્પનિક ટેલ એટલે વાતમાં માનું, કે જે યુ એટલે તે જસ્ટ ટોલ્ડ એટલે કીધી છે મને હમણાં જ કીધી, એ વાતમાં હું માનું નહીં, એટલે તું માનું તો હું માનું ને એવું એનો મિનિંગ છે. ડુ યુ થિંક આઈ એમ સ્ટુપિડ, કે તું વિચારે છે, ક્યુટી ટૂંકમાં માણસને કહે છે કે તું વિચારે છે કે હું મૂર્ખો છું કે તારી બધી વાત માની લઉં, તું કહે છે બધી વાત માની લઉં એવું મૂર્ખો નથી. ડુ યુ થિંક આઈ એમ સ્ટુપિડ, તું વિચારે છે કે હું મૂર્ખો છું, એવું ક્યુટી કોને કહે છે? માનવને કહે છે. ગ્લોબ્સ ઓફ એનર્જી મિલિયન્સ ઓફ કિલોમીટર્સ અવે, વર્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન ઓન ધેમ, એન્ડલેસ એમ્પટીનેસ રબીશ. તો ક્યુટી આગળ કહે છે માણસને, ગ્લોબ્સ ઓફ એનર્જી ઉર્જાના ગોળાઓ, ઉર્જાના ગોળાઓ મિલિયન્સ ઓફ કિલોમીટર અવે, આ ઉર્જાના ગોળાઓ છે લાખો કિલોમીટર દૂર, લાખો કિલોમીટર દૂર, બર્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન ઓન ધેમ, તો દુનિયા કે જેની અંદર 6 બિલિયન એટલે કે 100 કરોડથી વધારે લોકો, એન્ડલેસ એમ્પટીનેસ અનંત અવકાશ રબીશ મૂર્ખાઈ ભરી વાત છે. આ બધું ક્યુટી કોને કહે છે? એને વાતમાં વિશ્વાસ નથી આવતો માણસની વાતમાં, તેથી ક્યુટી કોને કહે છે? માણસને કહે છે. કે શું કહે છે માણસને? ગ્લોબ્સ ઓફ એનર્જી ઉર્જાના ગોળાઓ મિલિયન્સ ઓફ કિલોમીટર અવે, લાખો કિલોમીટર દૂર, વર્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન ઓન ધેમ, અને તેની અંદર કે પૃથ્વીની અંદર કે 100 કરોડથી વધારે લોકો રહે છે, એન્ડલેસ એમ્પટીનેસ અનંત અવકાશ રબીશ મૂર્ખાઈ ભરી વાત છે, હું માનું નહીં, એવું ક્યુટી કહે છે. લિસન આઈ એમ નોટ અ ફૂલ ટુ બિલીવ સચ થિંગ્સ. તો વળી ક્યુટી આગળ કહે છે કે લિસન સાંભળ, માણસને કહે છે ક્યુટી, લિસન સાંભળ, આઈ એમ નોટ અ ફૂલ, હું કંઈ એવો મૂર્ખો નથી કે બિલીવ એટલે માનું, સચ થિંગ્સ એટલે આવી વાતોમાં માનવું એવો હું કંઈ મૂર્ખો નથી, એવું ક્યુટીએ કોને કીધું? માણસને કીધું. એ ડોટ ઇઝ ડોટ, તો ક્યુટી છે એને ટપકા દેખાય છે, તો કોઈ ગ્રહ એને માનતો નથી, પૃથ્વી કે મંગળ કે શનિ કોઈ ગ્રહ માનતો નથી, એ તો ડોટ કે ટપકું ટપકું જ કહેવાય, કંઈ ગ્રહ કહેવાય નહીં. તો ક્યુટી કહે છે કે હું કંઈ એવો મૂર્ખો નથી કે તારી વાતમાં માનું, ડોટ ઇઝ એ ડોટ, ટપકું એ ટપકું જ છે, તે કાંઈ ગ્રહ કે પૃથ્વી કે તમારું કંઈ હોય નહીં, તો ડોટ ઇઝ એ ડોટ, ટપકું એ ટપકું છે. નાવ લુક એટ યુ, હવે તું તારા તરફ જ જો, ક્યુટી માણસને કહે તું તારા તરફ જો, તો હાલ તો નાવ લુક એટ યુ, હવે તું તારા તરફ જો, ધ મટીરિયલ યુ આર મેડ ઓફ ઇઝ સોફ્ટ એન્ડ લૂઝ. તો ક્યુટી માણસને કહે કે તું જે મટીરિયલનો કે તું પદાર્થનો બનેલો છો, મેડેલો બનેલો છો, એ સોફ્ટ એટલે પોચું છે અને લૂઝ એટલે ઢીલું છે. તો ક્યુટીએ માણસને શું કીધું કે તું તારા તરફ લુક એટ યુ, તું તારા તરફ જો, જે મટીરિયલ તું પદાર્થનો તું મેડલ બનેલો છો, એ સોફ્ટ એટલે પોચું પદાર્થ, પોચો અને લૂઝ એટલે ઢીલો પદાર્થ છે. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ, તું જે પદાર્થનો ઢીલો ને પોચા પદાર્થનો બનેલો છે એમાં સ્ટ્રેન્થ એટલે તાકાતની લેકેલ ખામી છે, તો તારામાં તાકાત ના હોય, કારણ કે તું સોફ્ટ એટલે પોચા અને લૂઝ એટલે ઢીલા પદાર્થનો બનેલો છે, તેથી તારામાં સ્ટ્રેન્થ એટલે તાકાતની લેકેલ ખામી છે. યુ ડિપેન્ડ ફોર એનર્જી ઓન ધ વેસ્ટફુલ કન્ઝ્યુમશન ઓફ વેજીટેબલ્સ એન્ડ મીટ. તો યુ ડિપેન્ડ ફોર એનર્જી, તારે ઉર્જા માટે ડિપેન્ડ એટલે આધાર રાખવો પડે છે. ક્યુટી કોને કહે છે? માણસને બધું સમજાવે છે કે તારે તો ડિપેન્ડ એટલે આધાર રાખવો પડે છે એનર્જી ઉર્જા માટે, વેસ્ટફુલ એટલે નકામો, કન્ઝ્યુમશન એટલે ખાવાનું શું થાય, શાકભાજી, અને મીટ એટલે માંસ ઉપર. તો તારે તો વેજીટેબલ એટલે શાકભાજી અને મીટ એટલે માંસના કચરા, વેસ્ટફુલ કચરા ઉપર ઉર્જા, કચરા ખાઈને બરાબર, તો એનાથી એનર્જી ઉર્જા લઈને તારે એના ઉપર આધાર રાખવો પડે છે. હી પોઈન્ટેડ એ ફિંગર એટ ધ રિમેન ઓફ એ સેન્ડવિચ. તો તેણે આ વાતની સાબિતી આપતા શું કહ્યું? પોઈન્ટેડ એટલે દર્શાવ્યું, ફિંગર એટલે આંગળી બતાવી, એટ ધ રિમેન્સ ઓફ એ સેન્ડવિચ, સેન્ડવિચનો વધેલો કટકો. તો કુકીએ બરાબર ક્યુટીએ શું બતાડ્યું?
એને કીધું કે તમે તો કચરો હાલે શાકભાજી ને મીઠેલા માંસ ના કચરા ખાઈ ને એનર્જી ઉર્જા મેળવી એના પર ડિપેન્ડ આધાર રાખો છો. આની સાબિતી આપતા Q2 એ એક સેન્ડવિચ નો જે કટકો રિમેનલ વધેલો હતો તેના ઉપર ફિંગર આંગળી કરીને દર્શાવ્યું. યુ પાસ રેગ્યુલરલી ઇન ટુ એ કોમા યુ ફોલ સ્લીપ. તો Q2 આગળ કહે છે કે તમે રેગ્યુલર નિયમિત રીતે ઇન ટુ કોમા એટલે કે તમે બેભાન થઈ જાઓ છો, પાછળ પસાર થઈ જાઓ છો, એને તમે નિંદર કહો છો. યુ ફોલ સ્લીપ તો તમે એને ઊંઘ કહો છો. એટલે આપણે રાતે સુઈ જાય છીએ, આપણે રાતે નિંદર કરી છે કે સુઈ જાય છીએ. તો Q2 એને શું કહે છે કે તમે તો રેગ્યુલર એટલે કે નિયમિત રીતે તમે તો કોમામાં વહી જાઓ છો એટલે કે તમે બેભાન થઈ જાઓ છો, એને તમે શું કહો છો? સ્લીપ એટલે બરાબર ઊંઘ કહો છો. તો લિસ્ટ ચેન્જ ઇન ધ હ્યુમિડિટી. લિસ્ટ ચેન્જ એટલે થોડો ઘણો ચેન્જ એટલે ફેરફાર આવે, હ્યુમિડિટી એટલે ભેજમાં કે વાતાવરણમાં કે હ્યુમિડિટી એટલે ભેજમાં થોડો ઘણો ફેરફાર આવે અથવા તો ટેમ્પરેચર તાપમાન ડિક્રીઝ થોડું ઘણું ઘટે તો યોર એબિલિટી તમારી ક્ષમતા કેવી થશે બરાબર એમાં ફેરફાર થાય એવું Q2 કહે છે. તો Q2 આગળ કહે છે કે તો તમે કોમામાં એટલે કે બેભાન થઈ જાઓ છો એને તમે સ્લીપ એટલે નીંદર કહો છો કોમામાં જાવ એને. તો લિસ્ટ ચેન્જ એટલે થોડું પરિવર્તન આવે, હ્યુમિડિટી એટલે હ્યુમિડિટી એટલે શેમાં એટલે કે ભેજમાં પરિવર્તન આવે અથવા તો ટેમ્પરેચર તાપમાન ઘટી જાય તો તમારી એબિલિટી એટલે ક્ષમતા કેવી થઈ જાય કામ કરવાની ઘટી જાય છે. આઈ એમ શ્યોર તો મને ખાતરી છે કે યુ આર એ ટેમ્પરરી અરેન્જમેન્ટ. તો Q2 માણસને કહે છે કે મને એવી ખાતરી છે કે તમે આ પૃથ્વી પર આવ્યા છો તો યુ આર એ ટેમ્પરરી તમે થોડીક વાર માટેનું અરેન્જમેન્ટ આયોજન છે તમને જેને બનાવ્યા છો તો ટેમ્પરરી મોકલા છે તમને હમણે બરાબર. તો ટેમ્પરરી એટલે કામ ચલાવ આયોજન કરેલું છે તમને અહીં મોકલેલા છે કામ ચલાવ. વેન એ બેટર મોડલ કમ્સ જ્યારે બેટર સારું મોડેલ એટલે નમૂનો કમ્સલ આવશે તમારા કરતાં ટૂંકમાં અત્યારે તમે અહીં છો આ પૃથ્વી પર તમારા કરતાં સારો નમૂનો આવશે તો ધે વિલ થ્રો યુ અવે તો તેઓ તમને અહીંથી ફેંકી દેશે એટલે કે તમે અહીં પૃથ્વી ઉપરથી ગુમ થઈ જશો. તો તમારા કરતાં બેટર એટલે સારો નમૂનો આવશે તો ધે વિલ થ્રો યુ અવે તો તેઓ તમને ફેંકી દેશે. હીરોઝ ઇરેક્ટ તો Q2 છે કેવો ઊભો, રોઝ ઇરેક્ટ એટલે ટટાર ઊભો રહ્યો. Q2 કેવો ઊભો રહ્યો, ટટાર ઊભો રહ્યો. ઓન ધ અધર એન્ડ જ્યારે બીજી બાજુ આઈ એમ પરફેક્ટલી મેડ તો Q2 ટટર ઊભીને શું કહ્યું, ઓન ધ અધર એન્ડ જ્યારે બીજી બાજુ મને જુઓ આઈ એમ પરફેક્ટલી મેડ એટલે હું સંપૂર્ણ રીતથી બનેલો છું, હું સંપૂર્ણ રીતથી બનેલો છું. આઈ એબ્સોર્બ એનર્જી ડાયરેક્ટલી તો Q2 આગળ કહે છે કે હું એનર્જી એટલે ઉર્જા ડાયરેક્ટ એટલે સીધી સીધી અબ્સોર્બ શોષણ કરું છું. ઉર્જાનું કેવું છે, ડાયરેક્ટલી એટલે સીધી સીધું શોષણ કરું છું. એન્ડ આઈ યુઝ ઇટ વિથાઉટ વેસ્ટેજ અને હું ઉર્જા તો લઉં છું, યુઝ એટલે ઉર્જાનો ઉપયોગ કરું છું, વિથાઉટ વેસ્ટેજ એટલે બગાડ કર્યા વિના. એક તો હું ડાયરેક્ટ એટલે સીધી સીધો એનર્જી ઉર્જાનો ઉપયોગ કરું છું અને વિથાઉટ વેસ્ટેજ એટલે બગાડ કર્યા વિના ઉર્જાનો ઉપયોગ કરું છું. આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ તો હું શેનો બનેલો છું, મજબૂત ધાતુનો બનેલો છું. શેનો બનેલો છું, મજબૂત ધાતુનો બનેલો છું. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક હું સતત રીતે સતત જાગી શકું છું. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક તો હું સતત જાગું છું. એન્ડ કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ ઓફ કન્ડિશન ક્વાઇટ ઇઝીલી હું સતત હવે કન્ટિન્યુઅસલી સતત હવે એટલે જાગું છું અને કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ એટલે કે છેલ્લામ છેલ્લી કન્ડિશન ગમે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય તો ક્વાઇટ ઇઝીલી ખૂબ જ સરળતાપૂર્વક હું એની અરે બરાબર સામનો કરું છું, પાર પાડું છું. ટૂંકમાં કહેવા એવું માગે છે કે હું સતત હવે એટલે જાગું છું અને એક્સ્ટ્રીમ એટલે ખરાબમાં ખરાબ કન્ડિશન પરિસ્થિતિ આવે તો ક્વાઇટ ઇઝીલી ખૂબ જ સરળતાપૂર્વક હું એનો સામનો કરું છું. ઇટ ઇઝ સર્ટન તો ચોક્કસ વાત છે કે યુ વિલ એગ્રી તું પણ મારી આરે સંમત થાય એવું Q2 કોને કહે છે, માણસને કહે છે કે ચોક્કસ છે કે તું પણ મારી વાત આરે સંમત થઈશ. કે નોટ વન કેન ક્રિએટ અનધર ક્રિએચર ધેટ ઇઝ સુપરિયર ટુ ધ મેકર તો Q2 માણસને સમજાવે છે કે એવું કોઈ હોય નહીં બરાબર. નોટ વન કેન ક્રિએટ કોઈ એવો કોઈ નોટ એટલે હોય નહીં, વન એટલે કોઈ વ્યક્તિ નહીં કે ક્રિએટ એટલે બનાવે, અનધર ક્રિએચર એટલે બીજું એવું પ્રાણી બનાવે ધેટ ઇઝ સુપરિયર કે ચડિયાતું હોય ટુ ધ મેકર એટલે બનાવનાર કરતાં. તો Q2 માણસને એવું સમજાવે છે કે એવું કોઈ વ્યક્તિ હોય નહીં, એવું કોઈ ભગવાન કોઈ વ્યક્તિ ના હોય કે જે એના કરતાં ચડિયાતું મોડેલ બનાવે. એટલે કે તમને તમે એમ કહો ને કે તમે અમને રોબોટને બનાવ્યા પણ કે રોબોટ ટૂંકમાં રોબોટ માણસની વાત માનતો નથી, કોઈ વાતમાં માનતો નથી એટલે વાત માનતો નથી એટલે શું કહે છે કે એવું કોઈ વ્યક્તિ હોય નહીં કે તમારા કરતાં તમે ચડિયાતું બનાવો, સુપિરિયર ચડિયાતું બનાવો. સો યોર સિલી એક્સપ્રેશન ઇઝ નથિંગ તેથી તમે મને આ સિલી એટલે મૂર્ખાઈ ભરી રીતે સમજાવો છો ને એ વાહિયાત છે, નકામું છે, મને સમજાવવાનો પ્રયત્ન કરો નહીં. યોર સિલી એક્સપ્રેશન તમે મૂર્ખાઈ પર રીતે મને સમજાવ્યું છે એમાં કાંઈ અર્થ નથી સમજાવવાનો. એટલે હું તમારી વાતમાં માનતો નથી કે તમે મને બનાવ્યો છો સડિયા તો એ વાતમાં મને વિશ્વાસ નથી. જો તો બરાબર મિત્રો તમે આ બધા વિડીયા બરાબર જોઈ લેશો વિડીયો તો આપણે 1 થી 8 પાઠ મૂકી દીધેલા છે. તો આ વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલું છે.
બરાબર આ બ્લેક બોક્સનો પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ.